નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ના ગણિત વિષયમાં ચેપ્ટર 13 પુષ્પફળ અને ઘનફળનો અભ્યાસ કરીશું. આ લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. ચાલો આપણે આગળ પુષ્પફળ અને ઘનફળના દાખલા ગણીએ. પ્રથમમાં આપેલું છે કે એક સમઘન લાકડાના ટુકડાના એક પુષ્પમાંથી આકાર આપેલો છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ તમે નોટ પેન લઈ મારી સાથે દાખલો ગણશો. આપણે રકમ વાંચી જે કંઈ કીધું છે તેની આકૃતિ દોરી અને આગળ દાખલો ગણીશું. તો આપણે કીધું છે કે એક સમઘન લાકડાના ટુકડાના એક પુષ્પમાંથી એક અર્ધગોલક કાપવામાં આવે છે. આ અર્ધગોલકનો વ્યાસ L, વ્યાસને આપેલો છે અર્ધગોલકના વ્યાસ L એ સમઘનની બાજુના માપ બરાબર છે. બાકી પદાર્થનું કુલ પુષ્પફળ શોધો. આપણને એક સમઘન આપેલો છે અને એમાંથી આપણે એક અર્ધગોળક કાપવાનું છે. તો પેલા વિદ્યાર્થી મિત્રો, આપણે આકૃતિ દોરી લઈએ જેથી આપણે કયા સૂત્રનો ઉપયોગ કરી અને તેનું કુલ પુષ્પફળ એટલે કે ક્ષેત્રફળ શોધી શકીએ તે ખબર પડે. ખાસ વિદ્યાર્થી મિત્રો, તમે મારી સાથે આકૃતિ પણ દોરશો અને દાખલો પણ સાથે ગણશો. તો આપણે આપેલું છે કે એક સમઘન, તો અહીંયા પેલા આપણે શું કરીશું, એક સમઘન મારી સાથે તમે આકૃતિ દોરશો. સમઘનમાં આપેલું છે ટુકડાના એક પુષ્પમાંથી એક ટુક આપવાનું છે અર્ધગોળક, અને અર્ધગોળકનો વ્યાસ કેટલો છે, તો કે આ બાજુ જેટલો. આ મારે અર્ધગોળક કાપવું છે. વિદ્યાર્થી મિત્રો, તમને અર્ધગોળક કાપવા માટે તમને જોઈને જ ખ્યાલ આવી જાય કે આ આકૃતિ પરથી આપણે આનું કુલ પુષ્પફળ શોધવું હોય તો શું કરવું પડે. તો આપણે જે કે આપેલું છે એની માહિતી અનુસાર અર્ધગોળકનો વ્યાસ, વ્યાસ આપેલો છે આખો, અને કીધું છે કે આ બાજુ એલ, બધી સમઘન છે એટલે બધી બાજુ કેવી હોય સરખી, અને બીજું આપણને આપેલું છે અર્ધગોળકનો વ્યાસ. અર્ધગોળકનો વ્યાસ આપેલ છે L, રકમમાં જે આપણને આપેલ છે તે લખેલ છે. અને ત્રિજ્યા બરાબર આપણે સૂત્ર જાણીએ છીએ કે ત્રિજ્યા બરાબર વ્યાસના છેદમાં 2. તો વ્યાસ L છે તો આપણી ત્રિજ્યા થશે L/2, એટલે કે L ના છેદમાં 2. આપણે અર્ધગોળકની ત્રિજ્યા મળી ગઈ. આપણે શોધવાનું છે શું, તો આ જે પદાર્થ આપેલો છે એનું કુલ પુષ્પફળ શોધવાનું છે. કુલ પુષ્પફળ શોધવા માટે આપણે કયા સૂત્રનો ઉપયોગ કરીશું, તો કુલ પુષ્પફળ એટલે આ છે આપણું સમઘન, અને સમઘનમાંથી તમે શું બાદ કરશો, તો કે સમઘનમાં સમઘનનું પછી એમાં તો કે અર્ધગોળકનું પુષ્પફળ એમાંથી આપણે વર્તુળાકાર ભાગનું ક્ષેત્રફળ બાદ કરીશું જેથી આપણને આપણે પદાર્થનું કુલ પુષ્પફળ શોધી શકીએ. આ રીતે તમે પદાર્થનું કુલ પુષ્પફળ બરાબર પદાર્થનું કુલ પુષ્પફળ બરાબર શું થશે, તો કે સમઘનનું કુલ પુષ્પફળ અથવા તો ક્ષેત્રફળ વત્તા બીજું શું છે, તો કે અર્ધગોળકનું ક્ષેત્રફળ, અને એમાંથી આપણે આ વર્તુળાકાર ભાગનું ક્ષેત્રફળ જે બાદ કરીશું. વર્તુળાકાર ભાગનું ક્ષેત્રફળ આ ઉપરથી આપણને પદાર્થનું કુલ પુષ્પફળ મળી જાય. તો વિદ્યાર્થી મિત્રો, તમે સમઘનનું કુલ પુષ્પફળ એનું સૂત્ર જાણો જ છો. આપણે પહેલા લેક્ચર જ્યારે આ ચેપ્ટર સ્ટાર્ટ કર્યું ત્યારે લખાવેલું પણ છે. તો સમઘનનું કુલ પુષ્પફળ એટલે કે 6L² વત્તા અર્ધગોળકનું ક્ષેત્રફળ. અર્ધગોળકના ક્ષેત્રફળનું સૂત્ર શું થશે વિદ્યાર્થી મિત્રો, તો અર્ધગોળકના ક્ષેત્રફળ 2π r²
माइनस શું લખવાનું છે આપણે વર્તુળાકાર ભાગનું ક્ષેત્રફળ તો વર્તુળાકાર ભાગનું ક્ષેત્રફળ આપણે જાણીએ છીએ કે પાઈ નો સ્ક્વેર થશે હવે વિદ્યાર્થી મિત્રો આગળ સાદું પાપીએ તો આ 6l નો વર્ગ બાજુના માપને અહીં આપણે l જ કહ્યો છે એટલે આપણે l જ રાખીશું વત્તા 2 पाई आर स्क्वायर माथी माइनस पाई आर स्क्वायर तमारो छे आ छे 2 ना छे 1 तो મળશે 2 વત્તા पाई आर નો સ્ક્વેર પરંતુ વિદ્યાર્થી મિત્રો આ નો સ્ક્વેર એટલે કે આપણે અર્ધગોળકની ત્રિજ્યા ત્રિજ્યાની કિંમત આપણે શું મળી તો આ અર્ધગોળકની તમે કહી શકો કે ત્રિજ્યાની જગ્યાએ આપણે શું મૂકી શકીએ l 2 માટે સૂત્ર થશે 6l² π r એટલે l નો l/2 પણ અહીંયા છે વર્ગ તો અહીંયા મૂકીશું વર્ગ બરાબર 6l² π સાદું આપીશું તો l વર્ગ અને આને પણ વર્ગ લાગે ખાસ વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ દાખલા ગણિત ત્યારે ઉતાવળમાં વિદ્યાર્થી સ્ટુડન્ટો એ ભૂલ કરતા હોય છે કે ઉપરનાના વર્ગ કરી નાખે પરંતુ નીચેનાના વર્ગમાં ભૂલી જતા હોય છે તો તે ભૂલવાનું નથી 2 નો વર્ગ કરવો ફરજિયાત છે અને આપણે જાણીએ છીએ કે 2 નો વર્ગ થાય 4 એટલે આપણે છેદમાં 4 મૂકીશું હવે વિદ્યાર્થી મિત્રો આના છેદમાં 4 છે આના છેદમાં કંઈ નથી તો તમને શું કરવું પડે એ પણ ખબર છે કે છેદ સરખા કરવા પડે અને છેદ સરખા કરવા માટે લસાઅ લેવો પડે તો લસાઅ લેવા માટે આના છેદમાં 4 છે અને કાઈ નથી તો આપણે શું કરશું ઉપર નીચે 4 વડે ગુણાવીશું અહીંયા 4 વડે ગુણાવી એટલે 24l² પછી બંનેના છેદમાં 4 છે એટલે હું કોમન લખી શકું કે છેદમાં એટલે આપણને એમ મળ્યું 24l² πl² છેદમાં 4 બંનેના છેદમાં 4 છે બંનેના છેદમાં l² છે તો કોમન નીકળે l² છેદમાં 4 અને કૌંસમાં આવશે 24 πl આ આપણને મળ્યું પદાર્થનું કુલ પૃષ્ઠફળ આપણને લંબાઈ l આપેલી છે એટલે પાછળ પૃષ્ઠફળ હોવાથી લખશું એકમનો વર્ગ શું પાછળ એકમ લખવો પણ ફરજિયાત છે પણ આપણે બાજુનું માપ ખાલી l જ આપેલું છે એટલે આનો એકમ પાછળ લખશું એકમનો વર્ગ આ રીતે તમે રકમ આપેલી હોય તે ઉપરથી આકૃતિ દોરી કઈ રીતે કુલ પૃષ્ઠફળ શોધી શકાય તે લખી અને એના સૂત્ર યાદ કરી લખી અને દાખલો ગણી શકો ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ બીજો દાખલો ગણીએ તો બીજા દાખલામાં તમને આપે છે કે દવાની એક કેપ્સ્યુલનો આકાર દવાની એક કેપ્સ્યુલનો આકાર નળાકારની બંને બાજુએ અર્ધગોળક લગાવેલો છે તે રીતનો છે જે આકૃતિમાં તમને આપેલ છે આ સામેથી આકૃતિ લીધેલ છે આપણે બહુ વ્યવસ્થિત આકૃતિ દોરી અને સમજીશું અને કેપ્સ્યુલની લંબાઈ લંબાઈ આપેલી છે 14 મિલીમીટર અને તેનો વ્યાસ આપેલ છે 5 મિલીમીટર છે તો કેપ્સ્યુલનું આપણે કુલ પૃષ્ઠફળ શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો આપણે સમજવા માટે જે રીતની કેપ્સ્યુલ હોય એ દોરી ડ્રો કરી લઈએ આ કેપ્સ્યુલ છે એના બંને ઉપર કેવું છે લીધું છે અર્ધગોળક છે અર્ધગોળક હોવાથી આ એની ત્રિજ્યા આ એની ત્રિજ્યા થશે અને આખો આપણને આપેલો છે વ્યાસ કેટલો 5 મિલીમીટર તમે પણ મારી સાથે આકૃતિ દોરશો અને આ પણ 5 મિલીમીટર છે એટલે આપણને ત્રિજ્યા એનાથી અડધી થાય એટલે મળશે 2.5 મિલીમીટર અને આપણને આપેલી છે એની ઊંચાઈ એટલે કે કુલ ઊંચાઈ આપેલી છે 14 મિલીમીટર બરાબર છે તો તમે આપણે આ દાખલો ગણવા માટે આગળ જોઈએ તો શું શોધવાનું છે આપણે કેપ્સ્યુલનું કુલ પૃષ્ઠફળ તો કેપ્સ્યુલનું કુલ પૃષ્ઠફળ શોધવા માટે
કુલ પુષ્ઠફળ આનું શોધવું હોય તો તમે જોઈ શકો છો કે આમાં બે શું છે તો કે અર્ધગોળક બે અર્ધગોળક છે અને એક નળાકાર છે તો અહીં આપણે કેપ્સ્યુલનું કુલ પુષ્ઠફળ માટે એમાં આપણને વ્યાસ આપેલો હતો 5 મિલીમીટર અને આપણે ત્રિજ્યા થશે એટલે વ્યાસના છેદમાં 2 બરાબર 5 ના છેદમાં 2 એટલે કે 2.5 એટલે આ અર્ધગોળક છે તો અર્ધગોળકમાં આ એની 2.5 થશે આ ત્રિજ્યા થશે એટલે 2.5 થશે હવે વિદ્યાર્થી મિત્રો આપણે કેપ્સ્યુલનું કુલ પુષ્ઠફળ શોધવા માટે કેપ્સ્યુલનું પુષ્ઠફળ બરાબર શું થશે તો કે એક તો છે નળાકારનું ક્ષેત્રફળ વત્તા આ એક અને આ બે એટલે હું સીધી લખી નાખું છું કે 2 ગુણ્યા અર્ધગોળકનું બરાબર છે પરંતુ નળાકારના ક્ષેત્રફળનું સૂત્ર આપણને યાદ હોવું જોઈએ તો નળાકારનું ક્ષેત્રફળનું સૂત્ર ગમે ત્યારે અચાનક પૂછે તો 2πRh આમાં આપણે h જોઈએ તો h એટલે તો કે નળાકારની ઊંચાઈ નળાકારની ઊંચાઈ આપણને કુલ ઊંચાઈ આપેલી છે કેટલી તો કે 14 તો 14 માંથી આ અર્ધગોળકની જે અર્ધગોળક છે એટલે એની ત્રિજ્યા બાદ કરવી પડે બે અર્ધગોળક છે તો નળાકારની ઊંચાઈ h બરાબર શું થશે તો કે કુલ ઊંચાઈમાંથી કુલ ઊંચાઈમાં કુલ ઊંચાઈ છે આપણી 14 એમાંથી આ 2.5 અને આ 2.5 બાદ કરી નાખીએ તો 2.5 માઇનસ 2.5 તો 14 માઇનસ 2.5 માઇનસ 2.5 એટલે માઇનસ થશે 5 બરાબર આપણને મળશે 9 મિલીમીટર જે આપણા નળાકારની ઊંચાઈ થશે જે આપણા સૂત્રમાં જરૂરી છે તે આપણને મળી જશે એ પછી સૂત્ર મૂકીશું 2 ગુણ્યા અર્ધગોળકનું ક્ષેત્રફળનું સૂત્ર તો 2πr² શું થશે 2πr² વિદ્યાર્થી મિત્રો આગળ દાખલો ગણીએ તો હવે આપણે બધાની રકમની કિંમત મૂકવાની છે r ની h ની જે આપણી પાસે છે તો પહેલા આપણે કામ છોડી નાખીએ 2πrh વત્તા 2 ગુણ્યા 2 એટલે 4πr² હવે બંને પદમાંથી સાદરૂપ માટે સીધી પડે એટલા માટે શું કરીશું તો કે બંનેમાંથી જે કોમન નીકળે છે તે કાઢીશું તો બંનેમાં તમે જોઈ શકો છો કે 2 ગુણ્યા 2 એટલે 4 થાય એટલે 2 કોમન નીકળે છે બંનેમાં પાઈ પણ છે બંનેમાં આર પણ છે અને આમાં વધ્યું શું તો એચ વત્તા આમાં એક જ આર કોમન કાઢ્યું છે આમાં વધ્યું શું આર બરાબર છે આ રીતે બંનેમાંથી શરતો આપણે કોમન કાઢી લીધું પછી જે વધ્યું એ હવે આપણે કિંમત મૂકીશું સૂત્રમાં કિંમત મૂકીશું તો 2 ગુણ્યા પાઈ ની કિંમત આપણને કૌંસમાં કેટલી છે એ કીધેલી નથી ત્યારે આપણે હંમેશા 22 ના છેદમાં 7 લઈએ છીએ તો પાઈ એટલે 22 ના છેદમાં 7 ગુણ્યા r એટલે r એટલે આપણી ત્રિજ્યા અને ત્રિજ્યા આપણી કેટલી થઈ તો આ 5 ના છેદમાં 2 એટલે 2.5 તો ગુણ્યા 2.5 મૂકીશું અને ઊંચાઈ h જે આપણે શોધી છે કે નળાકારની ઊંચાઈ h કેટલી મળશે તો કે 9 એટલે 9 વત્તા ત્રિજ્યા r તો r કેટલી મળશે તો કે 2.5 પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે 2 અહીંયા વધશે કૌંસમાં હજી 2 તો જ 2 ને 2 4 થાય આવું મેં એટલા માટે લખ્યું કે ઘણી વખત ઉતાવળમાં તમે એવી ભૂલ કરી જતા હોય છો જે થવી જોઈએ નહીં સ્પીડના કારણે આપણે ઘણી વખત આગળ 2 મૂકતા ભૂલી જતા હોઈએ છીએ તો અહીંયા પણ શું થાય ભૂલ આવે અને આપણો દાખલો ત્યાંથી જ ખોટો પડી જાય છે થવું જોઈએ નહીં બધું સૂત્ર સાચું આગળ કોમન કાઢેલું સાચું અને આવી નોર્મલ ભૂલના કારણે દાખલો ખોટો પડતો હોય છે જે થવું જોઈએ
કરવામાં પણ ક્યારે ભૂલ થવી જોઈએ નહીં, નહીતર 25 ગુણ્યા 2 એમ એટલે થઈ જશે 50 અને તમારો જવાબ ત્યાં ખોટો પડે. એટલા માટે આગળ લાગો જોઈએ તો 2 ગુણ્યા 22 ના છેદમાં 7 અહીંયા છે 2.5 પોઈન્ટ કાઢવા માટે એક પછી પોઈન્ટ છું છેદમાં લખું છું 10 અને અહીંયા 9 + 2 ગુણ્યા 2.5 એટલે 2.5 એટલે 5.0 પણ પોઈન્ટ પછીનો 0 આપણે લખીશું નહીં એટલે આપણા થશે 9 + 5. નિશાની પણ ખાસ ધ્યાનમાં રાખવી, નિશાની ગુણાકાર ભી કરી નાખો, ઉતાવળમાં એવું પણ ઘણી વખત થઈ જાય તો દાખલો આપણો ત્યાંથી ખોટો પડી જાય અને આપણા માર્ક્સ કપાય. 22 ના છેદમાં 7 ગુણ્યા આ 25 ના છેદમાં 10 ગુણ્યા 9 + 5 9 ને 5 14. હવે સાતમું આપીએ તો 7 × 2 = 14 બરાબર છે. 7 × 2 = 14 અને 25 × 25 = 25 25 એટલે અહીંયા મળશે 5 × 2 = 10 ગુણ્યા 5 આ 5 × 5 જશે અને 8 × 2 = 2 જશે એટલે 22 × 44 ગુણ્યા 5 44 × 5 કરો એટલે આવશે 5 × 2 = 20 ને 2 5 × 4 = 20 ને 2 = 220 મિલીમીટર પર શું શોધ્યું છે પૃષ્ઠફળ મિલીમીટરનો વર્ગ જે આપણો જવાબ હશે જે કેપ્સ્યુલનું માટે નીચે લખવું જોઈએ કે કેપ્સ્યુલનું કુલ પૃષ્ઠફળ 220 મિલીમીટર સ્ક્વેર થાય. આ રીતે દાખલો ગણવાથી તમારે પૂરા માર્ક્સ મળી શકે છે અને એક પણ ભૂલ વગર સૂત્ર વ્યવસ્થિત યુઝ કરી આ રીતે તમારે આ બંને દાખલા તમારી નોટબુકમાં હોમવર્કમાં પણ કરવાના છે.